મારી જે લડાઈ છે એ કોઈ સમાજ લડાઈ નથી થતી, સમાજ અમારે કોઈ વાંધો નથી. માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે. ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ દલિત સમાજની એક રેલી નીકળી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં જૂનાગઢ, ધોરાજી, જેતપુર અને રાજકોટ સહિતના દલિત સમાજના લોકો જોડાયા છે. સાંભળો રેલીને લઈને જૂનાગઢના દલિત અગ્રણી અને પીડિતના પિતા રાજુ સોલંકી શું કહી રહ્યા છે. આયોજન 12 તારીખે જ્યારે ગુજરાતભરના અનુજાતિ સમાજના લોકોએ જે અલ્ટિમેટમ આપ્યું, તો અલ્ટિમેટમના અનુસંધાને અમે જૂનાગઢથી સરદારના બાબલે, દશરાના બાબલેથી બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર વિધિ કરી અને અહીંથી અમે વડાલ જવાના છીએ. વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાની પાણીની વ્યવસ્થા કરી બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું. મારી જે લડાઈ છે એ કોઈ સમાજ લડાઈ નથી થતી, સમાજ અમારે કોઈ વાંધો નથી. માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે. મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે, તો અમારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય, ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો. અને આજે તમે જોતા આવીશો પ્રેસમાં, ફેસ જે સોશિયલ મીડિયામાં, તો અનેક લોકો બહાર આવ્યા છે કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહ મારા પગ ભાંગી નાખ્યા છે, મારી ઘરવાળીને મારી છે, અમે ગામ છોડીને જતા રહ્યા છે. તો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે, સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય, તો 500 ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો તૈયાર છે. ગુંડાળા ચોકડી, મોટા ભાગના સૌરાષ્ટ્રના લોકો ભેગા થવાના, ગુંડાળા ચોકડીથી અમે ગોંડલની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરતા કરતા ત્યાંના જે તેતુ સંઘે ફુલાર વિધિ કરી સભા સ્થળે જઈ અને ત્યાં અમે સૂત્રોચ્ચાર કરી જમીને છૂટા પડવાના હતી. રેલીમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં યુવાનો કાર અને બાઇક લઈને ગોંડલ પહોંચી રહ્યા છે અને આ રેલી ગોંડલમાં એક વિશાળ સભામાં ફેરવાશે. દેવદનભાઈ મુચડિયા, જિલ્લા મહામંત્રી, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ, આજરોજ અમે અગાઉ કોલ આપ્યા મુજબ અમારી બાઇક રેલી લઈને ગોંડલ ખાતે જઈ રહ્યા છીએ. અહીંથી અમે ચોકી જશું, ચોકીથી વડાલ, વડાલથી ચોકી, ચોકીથી નવાગઢ, નવાગઢથી ગોંડલ જઈ અને અમારી રેલી સભામાં ફેરવાશે.